યુક્રેનમાં નિવિવિએટનો અભ્યાસ કરતા બોટાદના બે અને સમઢિયાળાનો એક એમ કુલ ત્રણ વિદ્યાર્થી ઘરે પરત ફરતા પરિવારજનોએ સ્વાગત કર્યું, લાગણીસભર દ્રશ્યો સર્જાયા. યુક્રેનમાં રશિયાના હુમલા વચ્ચે ભારતના ઘણા વિદ્યાર્થીઓ ફસાયા છે, ત્યારે બોટાદના વિદ્યાર્થી નિવિવિએસના અભ્યાસ માટે યુક્રેન ગયા, જે આ હુમલામાં સહી સલામત રીતે પોતાના વતન પરત ફરતા પરિવારજનોએ સ્વાગત કરતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. દિલ્હી ખાતે પ્લેન મારફત આવી પહોંચ્યા હતા અને તેને તેના પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેને જણાવ્યું હતું કે સરકાર દ્વારા તેને દિલ્હી સુધી અને ત્યાંથી બસ મારફત ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેના પરિવારજનો લેવા માટે પહોંચ્યા હતા. બોટાદ શહેરમાં ભાવનગર રોડ સીતારામ નગર ખાતે રહેતા અશોકભાઈ મોકાસણા અને વિનોદભાઈ મોકાસણાના પુત્રો આશીષ અને ભાવેશ તેમજ સમઢિયાળા ખાતે રહેતા રાજેશભાઈ વિરજાનો પુત્ર બીજો MBBSના અભ્યાસ માટે યુક્રેન ગયા હતા, ત્યારે હાલમાં યુક્રેનમાં રશિયાના હુમલા થતા ભારતીયો આ હુમલાથી બચવા પોતાના વતન સહી સલામત પહોંચાડવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ વિદ્યાર્થીને ત્યાંની સરકાર દ્વારા ટેક્સી મારફત રોમાનિયા બોર્ડર પહોંચેલ અને ત્યાં 4 કલાક રોકાયા બાદ ત્યાંથી એરપોર્ટ પહોંચેલ અને દિલ્હી એરપોર્ટ ઉપર ઉતર્યા હતા અને ત્યાંથી બસ મારફતે ગાંધીનગર સર્કિટ હાઉસ આવી પહોંચ્યા હતા, જ્યાં વિદ્યાર્થીના પરિવારજનો લેવા માટે ગયા હતા. આ વિદ્યાર્થીને હેમખેમ વતનમાં બોટાદ પરત આવી જતા પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. અને યુક્રેનથી સહી સલામત પરત ફરેલ વિદ્યાર્થીઓએ ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો. આપનો પરિચય? હા, મારું નામ મોકાસણા આશીષ. અમે યુક્રેનમાં 16 વિદ્યાર્થીઓ બોટાદના ફસાયા હતા, તેમાંથી અમે 15 સ્ટુડન્ટ આવી ચૂક્યા છીએ અને 1 સ્ટુડન્ટ અત્યારે ત્યાં છે. અમે યુક્રેનના ટર્નોપિલ શહેરમાં હતા અને અમે અત્યારે તો બોટાદના ત્રણ અત્યારે આવ્યા છીએ. ટર્નોપિલ થી બોર્ડરે જવામાં અમને ખૂબ જ મુસીબતનો સામનો કરવો પડ્યો છે, જેમ કે 30 કિલોમીટર ચાલવું પણ પડેલું છે અને ત્યાં બોર્ડર પર 2 રાત અને 1 દિવસ સડક ઉપર ગુજારવો પડેલો છે. મિશન ગંગા આપણી ભારત સરકારે ખૂબ જ સારી વ્યવસ્થા કરેલી છે, તેણે ફ્લાઇટ્સ આજુબાજુના કન્ટ્રીમાં મોકલીને ખૂબ જ હેલ્પ કરેલી છે, જેટલીથી એમને પોસિબલ હતી એટલી. અને મિશન ગંગા દ્વારા જ અમે અહીંયા અત્યારે ઘરે સેફલી ઘરે પહોંચી ગયા છીએ. તે બદલ હું ભારત સરકાર અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપનો પરિચય? હું વિરજા બિપિન, ટર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું. તો અત્યારે અમે 15 વિદ્યાર્થીઓ યુક્રેનમાંથી ઇન્ડિયા આવી ચૂક્યા છીએ, જે બોટાદ જિલ્લાના છે, અને એક વિદ્યાર્થી જે સુમી બોર્ડરે ફસાયેલો છે, તો એને પણ એની સાથે અમારા કોન્ટેક્ટ જારી જ છે અને સરકાર એની નિકાસ કરવા માટે પણ પ્રયાસ કરી રહ્યું છે. તો જેમ બોલે તેમ વહેલું થઈ જશે. અને ટર્નોપિલમાંથી કઈ બોર્ડરે થઈને તમે પાસ થયા? અમે પહેલા અમે ગયા હતા પોલેન્ડ બોર્ડરે. તો પોલેન્ડ બોર્ડરે અમે ત્યાં ગયા તો ત્યાંથી અમારે 130 કિલોમીટર જેવું પોલેન્ડ બોર્ડર થાય છે. પછી 100 કિલોમીટર જેવી ગાડીઓ જઈ શકે છે, પછી આગળથી જે ગાડીઓની લાઈન હોય તો ત્યાંથી અમારે ચાલીને જવાનું બોર્ડરે. તો 30 કિલોમીટર અમે પહેલાં ચાલ્યા, પછી ત્યાં 2 રાત અને 1 દિવસ ત્યાં લાઈનમાં ઊભા રહ્યા. પણ ત્યાં અમને પછી જોવા મળ્યું કે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ છે, તો પછી અમે ત્યાંથી બીજી બોર્ડરે જવા માટે ટ્રાય કરી અને એમ્બેસીનો કોન્ટેક્ટ કર્યો. તો એમ્બેસીએ અમને કીધું કે તમે અત્યારે લીવમાં વયા જાઓ. લવિવ એક સ્ટેટ છે, તો ત્યાં અમે લવિવમાં 1 દિવસ આરામ કર્યો. પછી ત્યાંથી દિલીપભાઈએ કોન્ટેક્ટ અમને આપ્યો હતો, જે અમૃતભાઈ ઢિલ્લોન કરીને છે ઉજગરોડમાં. તો ત્યાં એમને અમને રહેવા જમવાની બધી વ્યવસ્થા કરી દીધી અને પ્લસ બોર્ડર ક્રોસ કરવામાં પણ એમને હેલ્પ કરી છે. તમે કઈ બોર્ડરથી આવ્યા? અત્યારે અમે હંગેરી બોર્ડરથી આવ્યા. ખાસ કરીને ત્યાંની આર્મી દ્વારા ભારતીય સ્ટુડન્ટો પર થોડીક અન્યાય કરવામાં આવ્યો, એ બારામાં આપણને કેવા જેવા પરિચય? એટલે એમાં બધી બોર્ડરે સેમ નથી, પણ ખાસ કરીને પોલેન્ડ અને રોમેનિયાની બોર્ડરે સોલ્જરો દ્વારા સ્ટુડન્ટોને મારવામાં આવે છે. કારણ કે ત્યાંના લોકો પ્રોબેબિલિટી પોલેન્ડ અને રોમેનિયા જવાની વધારે રાખે છે, એટલે યુક્રેનના લોકો પણ દેશ મૂકીને જાય છે. તો પહેલા એમના લોકોને જવા દે, પછી આપણા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને જવા દે. બોર્ડરે પહોંચ્યા પછી ઇન્ડિયન એમ્બેસી દ્વારા આપને કેવી કેવી સહાયતા મળી? મિશન ગંગા દ્વારા શું કહેશું? અમે પોલેન્ડ હતા તો પોલેન્ડથી અમને જે એમ્બેસી હારે કોન્ટેક્ટ કર્યો, તો
તો એમ્બેસી અમને કોન્ટેક્ટમાં સારા એવા રિવ્યૂ આપ્યા હતા. એમને કીધું કે તમે અત્યારે થાય તો તમે ત્યાં સ્ટે કરી શકો છો અને ના થાય તો તમે લવિવ જઈ શકો છો અને તમને ત્યાં સુધી અમે બસ લઈ જશે એમ. બોર્ડરથી પછી તમે કઈ ફ્લાઇટ દ્વારા આવવામાં આવ્યું તમને? અમે અત્યારે બોર્ડરે એટલે હંગેરીથી અમે અહીંયા કાર્ગો પ્લેનમાં આવ્યા છીએ. ઇન્ડિયન એરફોર્સ? હા, ઇન્ડિયન એરફોર્સ. ત્યાં ક્યાં ઉતર્યા તમે? અને ત્યાંથી અમે દિલ્હી ઉતર્યા. દિલ્હીથી અમને પછી આપણે દિલ્હીમાં આપણું ગુજરાત ભવન છે ત્યાં અમને રોકાયા હતા. બપોરનો લંચ અને સવારનો નાસ્તો ત્યાં સારી એવી સુવિધા હતી. પછી ત્યાંથી અમને બસમાં અહીંયા અમદાવાદ ગાંધીનગર સુધી